नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। मित्रों, आजना आ वीडियो नी अंदर खेडूतो माटे हितलक्षी समाचार सामे आव्या छे, तेमज गुजरात समाचार जेमा हवामान विभाग नी मोटी आगाही, 2000 नो हप्तो जाहेर, राशन कार्ड धारको माटे मोटा समाचार, सीएमए करी चाहे नी जाहेरात। आजना ताजा समाचार मा आसाम मा पूरनी तबाही, हजारों गाम पानी मा डूब्या, मुंबई में भारे वरसाद, बे लोकोना मौत, थयु ओरेंज एलर्ट जाहिर। चोमासानो गुजरात में विधिवत रीते प्रारंभ थयो, देशना इतिहास में इमरजन्सी क्यारे नहीं भूलाई, पीएम मोदी, तेमज 2000 नी नोटो पर आरबीआई ए जाहिर करियो रिपोर्ट, तेमज पीएम ना इजिप्त प्रवासनो आजे छेल्लो दिवस रह्यो। आ तमाम समाचार आजना वीडियो नी अंदर विगते जाणवाना छीए। ए पहला जो तमे अमारी आ यूट्यूब चेनल पर नवा आव्या छो तो अमारी आ यूट्यूब चेनल ने नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे तेने दबावी दीजो अने बाजू में आपेल घंटड़ी बटन ने ऑल पर दबावी दीजो। मित्रों, आम करवाथी अमारा रोजे रोजना समाचार तमारा सुधी जल्दी पहुंचता रहे छे। अने खास वीडियो गमे तो वीडियो ने एक लाइक आपी दीजो अने तमारा दरेक मित्रों सुधी आ वीडियो ने शेयर करवानुं भूलशो नहीं। तो सालो मित्रों, शुरू करिए आजनो आ वीडियो। मित्रों, समाचार नी सौ प्रथम बात करिए तो हवामान विभाग नी मोटी आगाही। मित्रों, हवामान विभाग द्वारा अमदावाद सहित सऊद जिल्लाओ में आगामी 3 कलाक में गाजवीज साथ वरसाद नी आगाही करवामां आवी छे। तो बीजी तरफ गुजरात ना मोटा भागना जिल्लाओ में आज सवार थी वरसाद वरसी रह्यो छे। आ साथ ज मध्य गुजरात में गाजवीज साथ वरसाद पड़ी शके छे। जो कि आगामी 48 कलाक दरमियान गुजरात ना केटलाक भागों में चोमासाना आगमन माटे स्थिति अनुकूल होवानुं मानवामां आवी रह्यु छे। मित्रों, अत्यारे भावनगरना ग्राम्य विस्तारों में पण सालू अत्यारे वरसाद वरसी रह्यो छे। त्यारबादना समाचारनी वात करीए मित्रों तो 2000 नो हप्तो जाहेर। मित्रों, 2000 नो हप्तो क्यारे आवशे तेमना विशे समाचारनी वात करीए तो पीएम किसान सम्मान निधि योजना हेठळ मळता 2000 ना 14મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે 2000 ના 14મા હપ્તાની તારીખો હવે ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે। જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 25મી જૂન બાદ ખેડૂતોના ખાતામાં, એટલે કે આજે 25 તારીખ છે, હવે પછી મિત્રો 25 જૂન બાદ ખેડૂતોના ખાતામાં 14મો હપ્તો જમા થવાની શરૂઆત થશે। જ્યારે હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખો બહાર પાડવામાં નથી આવી, તેમ છતાં જૂન મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે તે નક્કી છે તેવું મિત્રો સૂત્રો આધારિત જાણી શકાય છે। મિત્રો, ફાઇનલ આજ તારીખે અથવા તો આજ તારીખે હપ્તો આવશે તેવું સરકાર દ્વારા ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી। મિત્રો, જેવી તારીખ જાહેર કરવામાં આવે તેવી તરત જ અમે તમને જણાવી દઈશું, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો તમારા માટે આ ઉપયોગી સમાચાર સાબિત થઈ શકે। જ્યારે સરકારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની સમય મર્યાદા વધારી દીધી છે। રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ જે પૂરી થઈ રહી હતી, પરંતુ સરકારે તેને આગળ વધારીને 30 જૂન કરી દીધી છે। આ પહેલી વાર નથી, આ પહેલાં તેને લિંક કરાવવા માટે 1 ડિસેમ્બર 2022 સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી આ કામ પૂર્ણ થઈ શક્યું ન હતું, જેના કારણે સરકારને આગળ વધારીને 31 માર્ચ 2023 તારીખ કરી હતી, પરંતુ તે હજુ અધૂરું છે, જેના માટે સરકારે કાર્ડ ધારકોને સુવિધા આપતા રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે। ફરી એક વખત આ તારીખ જે છે તે લંબાવવામાં આવી છે, તે 30 જૂન નક્કી કરવામાં આવી છે। મિત્રો, 30 જૂન પહેલાં તમારા આધાર કાર્ડ છે તેને રાશન કાર્ડ સાથે લિંક કરાવી દીજો। રાશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે કે રાશન સાથે આધાર કાર્ડ લિંક કરાવી દીજો। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સીએમએ એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી મોટી ચાહીની જાહેરાત। મિત્રો, ચક્રાવાત બિપોર જોઈએ સર્જેલી તારાજી બાદ હવે રાજ્ય સરકારે નુકસાન અંગે વળતરની જાહેરાત કરી છે। જે પરિવારને સામાનનું મિત્રો નુકસાન થયું છે તેમનો રૂપિયા 7000, જેના કાચા પાકા મકાનો સંપૂર્ણ નાશ થયા છે તેમને રૂપિયા 1,20,000, અને મહદ અંશે
ક્ષતિગ્રસ્ત થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15,000 અને કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય સુકવવામાં આવશે. આ સિવાય સંપૂર્ણ નાશ થયેલા જે ઝૂંપડા માટે 10,000ની આર્થિક સહાય સીએમએ આ જાહેરાત કરી છે. આ બધાને આર્થિક સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમજ મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આસામમાં પૂરની તબાહી મચી છે, જ્યારે હજારો ગામો પાણીમાં ડૂબ્યા. મિત્રો, આસામમાં પૂરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. હાલ આસામના 16 જિલ્લાના 1118થી પણ વધુ ગામ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. પૂરથી 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. મિત્રો, આસામ સરકારે બેઘર લોકો થયા છે તેમને 101 રાહત શિબિરની સ્થાપના કરી છે. મિત્રો, આ લોકો માટે આસામ સરકારે રાહતની સ્થાપના શરૂ કરી છે અને આ ઉપરાંત 119 રાહત વિતરણ કેન્દ્રો પણ ખોલ્યા છે. મિત્રો, પૂરના કારણે ઘર ગુમાવનાર 81,352 લોકોએ રાહત શિબિરમાં આશ્રય મેળવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો મુંબઈમાં ભારે વરસાદ 2 લોકોના મોત થયા અને થયું ઓરેન્જ એલર્ટ જાહેર. મિત્રો, શનિવારે ભારે વરસાદે મુંબઈને ગમરોળી નાખ્યું હતું. ભારે વરસાદના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મિત્રો, અંધેરી તેમજ મલાડ તેમજ દહીસર તેમજ સૌબેમાં તેમજ આ બધા વિસ્તારો છે જ્યાં વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો અને હાલ રવિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં કર્યું છે. ત્યારે ગોવંડી વિસ્તારમાં ગટર સાફ કરતી વખતે 2 મજૂરો મેનહોલમાં પડી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસાનો ગુજરાતમાં વિધિવત રીતે પ્રારંભ થયો છે. મિત્રો, ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું કે મિત્રો, ચોમાસાનો ગુજરાતમાં વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. તો આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ જશે. ગુજરાતમાં વાતાવરણમાં પણ હવે પલટો જોવા મળી રહ્યો છે. તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ એ પહેલાં મારી આપ તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે અમારી આ યુટ્યુબ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી દેજો અને બાજુમાં આપેલ ઘંટડી બટનને ઓલ પર દબાવી દેજો, જેથી કરીને અમારા આવનારા સમાચારના વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય. તો મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશના ઇતિહાસમાં ઇમરજન્સી ક્યારેય નહીં ભૂલાય તેવું મોદીએ ટ્વીટ કર્યું છે. મિત્રો, દેશમાં ઇમરજન્સી લાગુ થયાના 48 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે હું તે તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ઇમરજન્સીનો પ્રતિકાર કર્યો અને આપણી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. મિત્રો, ડાર્ક ડે ઓફ ઇમરજન્સીએ આપણા ઇતિહાસમાં એક અનફર્ગેટેબલ મિત્રો વાત કરવામાં આવે તો અનફર્ગેટેબલ સમયગાળો છે જે ક્યારેય ભૂલી ન શકાય. જે આપણું બંધારણ ઉજવે છે તે મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે. મિત્રો, આજે દેશના ઇતિહાસમાં ઇમરજન્સી ક્યારેય નહીં ભૂલાય. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો 2000ની નોટ પર આરબીઆઈએ જાહેર કર્યો એક નવો રિપોર્ટ. મિત્રો, આરબીઆઈએ ગયા મહિને એટલે કે 19 મેના રોજ દેશમાં 2000 રૂપિયાની નોટો હટાવવાનો મોટો નિર્ણય લીધો હતો. ત્યારે 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. મિત્રો, આરબીઆઈએ જણાવ્યું કે 1 મહિનામાં લગભગ રૂપિયા 2.62 લાખ કરોડની 72% નોટો બેંકમાં જમા અથવા બદલી દેવામાં આવી છે. જ્યારે આરબીઆઈએ નાગરિકોને 2000 રૂપિયાની નોટોને બેંકોમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. મિત્રો, 30 સપ્ટેમ્બર સુધી તમે એ પહેલાં 2000ની નોટો છે તે બેંકમાં જમા કરાવી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો પીએમના ઇજિપ્ત પ્રવાસનો આજે છેલ્લો દિવસ રહેલો છે. મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીના 2 દિવસીય ઇજિપ્ત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે મોદી હેલિયોપોલિસ
તેમજ હોર મેમોરિયલની મુલાકાત લેશે અને શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે તે લગભગ 4000 ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે, જેઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં શહીદ થયા હતા. પીએમ 11મી સદીની મસ્જિદ અલ હકીમની પણ મુલાકાત લેશે અને બોહરા સમુદાયની મદદથી પુનર્જીવિત કરવામાં આવ્યા હતા. મિત્રો, આ હતા આજના સંપૂર્ણ સમાચાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને બાજુમાં જે ઘંટડી બટન આપેલું છે તેને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમારા સુધી જલ્દી પહોંચી જાય. અને મિત્રો, ખાસ આ વિડીયો ઝડપીથી બનાવવામાં આવેલો છે તો બોલવામાં થોડીક ભૂલ પણ હોઈ શકે, તો ખાસ આ બોલવામાં જે ભૂલ પડી છે તેને ઇગ્નોર કરજો. તો બસ મિત્રો, આ હતો આજનો વિડીયો. ફરી મળીશું નવા વિડીયો નવા સમાચાર સાથે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.